दाणी लीमड़ा में झड़पायु नशायुक्त सीरप बनावा कौभांड वॉन्टेड आरोपी की धरपकड़। अमदावादना दाणी लीमड़ा चलता नशाना कारोबार नो पर्दाफाश थयो छे। क्राइम ब्रांचे ध्रुवनगर सोसायटी में दरोड़ा पाड़ी कप सीरपना जत्था साथ एक आरोपी की धरपकड़ करी छे, जारे अन्य एक आरोपी ने वॉन्टेड जाहिर करायो छे। क्राइम ब्रांच की प्राथमिक तपास में सामने आव्यु छे कि आरोपी मेडिकल स्टोर में ड्रग्स मंगावी पोतानी घरे ज नशायुक्त सीरप बनावतो हतो। आ माटे तेने पोताना मकान में रहता भाड़ुआत की मदद लीधी थी, जे एक मेडिकल स्टोर में काम करी रह्यो हतो। मेडिकल में काम करते शख्स तबीबना प्रिस्क्रिप्शन वगर आरोपी ने अमुक चौक्स दवा पहुंचाड़ो, जेना मुख्य आरोपी सीरप बनावतो अने तेनु वेचाण करतो। हाल पुलिस तपास शुरू करी छे कि आरोपी केटला समय थी सीरप बनावतो अने क्या क्या आ सीरपनु वेचाण करतो हतो। नकली वस्तुओनी बोलबाला वच्चे वडोदरा नकली वस्तुओनु हब बन्यु, हवे नकली एंजीन ऑइलनी फेक्टरी झड़पाई। तमारा वाहन में क्यांक नकली ऑइल तो नथी ने? કેમ કે અત્યાર સુધીમાં તમે નકલી ઘી, તેલ, નકલી જીરું, ચોખા ઝડપ્યા હોવાનું સાંભળ્યું હશે, પરંતુ હવે તો હદ થઈ ગઈ છે। હવે વાહનના એન્જિનનું નકલી ઓઇલ પકડાયું છે, આવું કદાચ ભાગ્યે જ સાંભળ્યું હશે। આવી જ એક ઘટના બની છે વડોદરામાં। વડોદરામાં નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી ઝડપાઈ છે। રાજમહેલ રોડ પર નકલી ઓઇલ બનાવવાની મિની ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા। છૂટક ઓઇલનો જથ્થો બ્રાન્ડના નામે વહેંચતા હોવાનો ખુલાસો થયો છે। અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર, કલર, ખાલી ડબ્બા અને પેકેજિંગ મટીરિયલ મળી આવ્યું છે। એસઓજીએ 400 લીટર નકલી ઓઇલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે। 6 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે લૂઝ ઓઇલમાંથી જુદી જુદી બ્રાન્ડના ઓઇલ કંપનીના નામના સ્ટીકરો લગાડી મશીનથી સીલબંધ કરી બોટલો તૈયાર કરવામાં આવી બજારમાં વેચતા હતા। આ ડુપ્લિકેટ ઓઇલ ભેંસવાડામાં ટ્રસ્ટની પાસેથી ભાડેથી રાખેલ ગોડાઉનમાં રાખી માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવતું। છોટાઉદેપુરના બોડેલી અને અલીખેરવા ગામે દાદાનું ફર્યું બુલડોઝર। છોટાઉદેપુરના બોડેલી અને અલીખેરવા ગામે દબાણકર્તાઓ પર તંત્રે બોલાવી દેવાય, દબાણ કરનારા સુધરી જજો નહીં તો બુલડોઝર ફરી વળશે। છોટાઉદેપુરના બોડેલી અને અલીખેરવા ગામને જોડતા રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા। વારંવારની રજૂઆતને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। વહીવટી તંત્રએ બે જીસીબી અને પોલીસ કાફલા સાથે પહોંચી દબાણ દૂર કર્યા હતા। ઘર્ષણ વગર દબાણો દૂર કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। વહેલી સવારે જેસીબી સાથે તંત્ર પહોંચી જતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો। રોડ પર દબાણો દૂર કરો, રોડ પહોળો કરતા લોકો ખુશ પણ થઈ ગયા હતા। 21 દિવસના વેકેશન બાદ રાજ્યની 57,000થી વધુ સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થયો। 21 દિવસના દિવાળી વેકેશન બાદ ફરી એકવાર રાજ્યભરની સ્કૂલો બાળકોની કલરવથી ગુંજી ઉઠી। 57,000થી વધુ શાળાઓ બાળકોના શોરથી ધમધમતી થઈ, બાળકોથી શાળાના વર્ગો ગુંજ્યા। રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક મળી કુલ 57,000થી વધુ શાળાઓ ખુલી ગઈ। વેકેશન સમાપ્ત થતા તમામ શાળામાં અભ્યાસ કરાતા અંદાજે 1.25 કરોડ જેટલા બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસો ગુંજી ઉઠ્યા છે। બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 127 દિવસ રહેશે। બીજું શૈક્ષણિક સત્ર 5 મે સુધી ચાલુ રહેશે। પંચમહાલ પંથકમાં ગરીબોને પધરાવવામાં આવે છે હલકી ગુણવત્તાવાળી દાળ। પંચમહાલના કાલોલ તાલુકાના ગરીબોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ગરીબોને હલકી ગુણવત્તાની દાળ પધરાવી દેવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે। સરકારી ગોડાઉનમાં હલકી કક્ષાની દાળ હોવાની ફરિયાદને પગલે અહીં દરોડા પાડવામાં આવ્યા। તપાસ કરતા કાલોલ તાલુકામાં સરકારી ગોડાઉનમાં દાળના સેમ્પલ ફેલ નીકળતા હાહાકાર મચી ગયો। તુવેર દાળના જથ્થાના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ ફેલ થયો। દિવાળી અગાઉ દાળના જથ્થાની પુરવઠા વિભાગે તપાસ કરી, પ્રકાશ એગ્રો નામની અમદાવાદની એજન્સીએ જથ્થો મોકલ્યો હતો। પુરવઠા ગોડાઉન મેનેજર અને પુરવઠા નાયબ મામલતદારે સેમ્પલ લીધા હતા। 19 ટન તુવેર દાળનો જથ્થો કાલોલના ગોડાઉનમાં લવાયો હતો। સેમ્પલ ફેલ નીકળતા તમામ જથ્થો પરત મોકલવામાં આવશે, અન્ય જથ્થો મંગાવીને સેમ્પલ પાસ થયા બાદ દાળનું વિતરણ થશે। માવઠાના મારથી તારાપુરના 42 ગામના ખેડૂતોનો ડાંગરનો પાક ડૂબી ગયો। માવઠાના માર બાદ તારાપુરના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। એક બે ખેડૂત નહીં, ગામના ગામ તબાજ તબા થઈ ગયા છે। ખેતરે ખેતરે નુકસાની અપાર છે। કમોસમી વરસાદ વરસતા આણંદ જિલ્લાના તારાપુર સહિત 42 ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ભર શિયાળે ચોમાસાની જેમ વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે। તારાપુર તાલુકાના દુગારી, ખડા, ચાંગડા, મલરામપુરા, કાનાવાડા સહિતના ગામોમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે।
ડાંગરનો પાગ ડગમગી ગયો છે ત્યારે માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે। ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન અંગે સરકાર પાસે વળતરની માંગ કરી છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો। સૌની યોજનાથી નર્મદાના નીર આવવાથી પાણીની સમસ્યા હલ થઈ। જામનગરના જોડિયા પંથકના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે। જોડિયા પંથકના ખેડૂતો બનશે પાણીદાર, કેમ કે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબોડા, વાવડી, હરિયાણા, નેસડા આ ગામોમાં ઊંડ એક ડેમમાં સૌની યોજનાથી નર્મદાના નીર છોડવામાં આવ્યા। આ વિસ્તારની પાણીની સમસ્યા હલ થઈ ગઈ। ડેમમાં પાણી હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવો ભરવા માટે ખેડૂતો દ્વારા સરકારમાં નિયમ મુજબ પાણીના પૈસા જાતે જ લોકભાગીદારીથી ભરીને તળાવ ભરવાનું શરૂ કર્યું છે। પાણી ભરાવાના કારણે ગામતળ ઊંચા આવશે અને શિયાળો પિયત પણ કરી શકાશે। વધુમાં દરિયાકાંઠે આવેલા આ બધા ગામોમાં તળાવમાં પાણી ભરવાના કારણે ખારાશ પણ ઘટશે। આ ઉપરાંત પીવાના પાણીનો પ્રશ્ન તો હલ થશે જ, તો પશુઓને પીવાનું પાણી પણ મળી શકશે। આ રીતે આ પંથકના ખેડૂતો લોકભાગીદારીથી ગામના તળાવો ભરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની રહ્યા છે। મહીસાગરના વીરપુરમાં છવાયું છે ગંદકીનું પૂર, સ્વચ્છતા મિશનના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો। ચારે તરફ છવાયું છે ગંદકીનું રાજ, જોવા મળી રહ્યો છે ગંદકીનો ગંજ। કોઈ પણ શેરી લઈ લો, ચારે તરફ છે ગંદકીનું સામ્રાજ્ય। આ ગંદકીના ઢગલાના દ્રશ્યો છે મહીસાગરના વીરપુરના। સ્વચ્છ ભારત મિશનના તાઇફાઓ વચ્ચે મહીસાગર જિલ્લાનું વીરપુર ગામ હાલ ગંદકીથી ખદબદતી રહ્યું છે। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની વાતો વચ્ચે આ ગામના લોકો ગંદકી અને દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। અંદાજિત 7,000થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં રોડ પર ગંદકી છે કે ગંદકીમાં રોડ તે કહેવું પણ મુશ્કેલ છે। વીરપુર નગરમાં રહેણાંક વિસ્તાર હોય કે પછી શાળા વિસ્તારમાં એવો એક પણ રસ્તો બચ્યો નથી કે ગંદકીથી ઉભરાયેલી ગટર ના હોય। તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ છે। સાથે જ જો ગામમાં કોઈ ભારે બીમારી પગ પેસારો કરશે તો જવાબદાર કોણ હશે તે પણ મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। જ્યારે આ બાબતે ગામના મામલતદાર સાથે વાત કરવામાં આવી તો તેઓ પણ વહેલી તકે તપાસ કરાવી પગલા લઈશું તેમ કહી લૂલો બચાવ કરતા નજરે પડ્યા। ત્યારે જલ્દીથી જલ્દી ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જૂનાગઢનો પવિત્ર દામોદર કુંડ અપવિત્ર બન્યો, ગંદકીના ગંજથી દામોદર કુંડ બન્યો ગંદકીનો કુંડ। તંત્રના પાપે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાવિક ભક્તો આ દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ તેમજ કુંડમાં સ્નાન કરવા અહીં મોટી સંખ્યામાં આવે છે, પરંતુ અહીં સફાઈના નામે માત્ર ગંદકી જ જોવા મળી રહી છે। સાથે જ ફિલ્ટર પ્લાન્ટ પણ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। કુંડમાં ચારે તરફ ગંદકી અને કુંડ સંપૂર્ણ ખાલી છે। ના છૂટકે લોકોને ગંદા પાણીમાં તર્પણ કરવાની ફરજ પડી રહી છે તો કુંડના કાંઠા પર તીવ્ર દુર્ગંધ આવે છે, જેથી ભાવિકો કુંડથી દૂર વિધિ કરાવતા નજરે પડે છે અને કુંડની દુર્દશા તેમજ ગંદકી જોઈ પોતાની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે, જેને લઈને ભાવિક ભક્તો વહેલી તકે સફાઈ કરવા તંત્રને રજૂઆત કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે ભવનાથની ગટરનું પાણી ડાયવર્ટ નહીં કરાતા સમસ્યા ઊભી થઈ છે। ધોરાજીમાં કન્યાની લાલચમાં એક યુવાન છેતરાયો, હની ટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવ્યા। ધોરાજીની યુવાનને લગ્નની લાલચ ભારે પડી છે, મોહિનીની જાળમાં ફસાઈ જતા 3 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા। ધોરાજીથી હની ટ્રેપનો મામલો જોવા મળ્યો। 3 જેટલા લોકોએ લગ્ન માટે કન્યા બતાવી ફરિયાદી સાથે મુલાકાત કરવાનો પ્લાન ઘડ્યો। મુલાકાત બાદ ફરિયાદીના ફોટો અને વિડીયો ઉતારી તેને વાયરલ કરી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી, જેથી ફરિયાદીએ ડરી જઈ આરોપીઓને રૂપિયા 3 લાખ આપ્યા, જે બાદ આરોપીઓને ખૂન કર્યાનો બનાવટી વિડીયો બનાવી ફરિયાદી પાસેથી ફરી રૂપિયા 1 લાખ પડાવ્યા। આ પછી પણ સંતોષ ન થતા આરોપીઓએ ફરિયાદી પાસેથી કેસમાંથી બચવા માટે રૂપિયા 16 લાખની માંગણી કરી ફરિયાદીને ધમકી આપી હતી। જોકે તે બાદ કંટાળીને આખરે આરોપીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે 2 મહિલા સહિત 1 શખ્સની હની ટ્રેપ બાબતે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।